નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ જોઈ શકો અહીંયા કે નાગરિકતાનો ભાગ નંબર ત્રણ છે બંધારણનો ભાગ નંબર બે છે એટલે કે નાગરિકતા અને આ વિડીયો નંબર પંદર છે આપના રેફરન્સ માટે હું આ માહિતી આપું છું ઓકે લેટ્સ મૂવ ટુવોર્ડ્સ અવર બિઝનેસ આજના વિડીયોનું શીર્ષક છે જેના વિશે હું માહિતી આપવાનો છું એનઆરઆઈ નોન રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા પીઆઈઓ પર્સન ઓફ ઇન્ડિયન ઓરિજિન ઓસીઆઈ ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા સી એ કાયદા વિશે સિટીઝનશીપ અમેન્ડમેન્ટ એક્ટ કાયદો ટુ થાઉઝન્ડ નાઇન્ટીન એન્ડ એનઆરસી નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન આ બધા ટૉપિક હું આજે ઇન્ક્લુડ કરવાનો છું આના વિશે હું સમજૂતી આપવાનો છું ચલો સૌથી પહેલાં આપણે જોઈએ એનઆરઆઈ તો વિદ્યાર્થી મિત્રો મોટાભાગના લોકો એવું સમજે છે કે એનઆરઆઈ એટલે જે કાયમ માટે વિદેશમાં બહાર રહેતા હોય તે અચ્છા આ એક લોકપ્રિય શબ્દ છે પરંતુ હું તમને બંધારણીય અને ઇન્કમટેક્સના અર્થથી હું તમને સમજાવું કે ભાઈ એનઆરઆઈ એટલે શું વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ હશે કે બે પ્રકારના વર્ષ હોય છે એક કેલેન્ડર વર્ષ ફ્રોમ જાન્યુઆરી ટુ ડિસેમ્બર અને બીજું છે ફાઇનાન્શિયલ યર ફ્રોમ ફર્સ્ટ એપ્રિલ ટુ થર્ટી ફસ્ટ માર્ચ તો જ્યારે એનઆરઆઈનો કોન્સેપ્ટ આવે ત્યારે ફાઇનાન્શિયલ ઇયર ધ્યાનમાં લેવામાં આવે મતલબ ફ્રોમ ફર્સ્ટ એપ્રિલ ટુ થર્ટી ફસ્ટ માર્ચ એ ત્રણસો પાસઠ દિવસ સામાન્ય રીતે વર્ષમાં ત્રણસો પાસઠ દિવસ હોય એ ત્રણસો પાસઠ દિવસની ગણતરીને ધ્યાનમાં લઈને મતલબ પાછલા નાણાકીય વર્ષ હાલમાં કયું નાણાકીય વર્ષ ચાલે છે તો કે ચોવીસ પચીસ તો એનઆરઆઈની આપણે ગણતરી કરવી હોય તો આપણે ચોવીસ પચીસનું પાછલું વર્ષ ત્રેવીસ ચોવીસ બે હજાર ત્રેવીસ ચોવીસને ધ્યાનમાં લેવું પડે અચ્છા એનઆરઆઈની ખાસિયત તે ભારતીય પાસપોર્ટ જ ધરાવે છે મારા તમારી જેમ એ ભારતીય જ છે પરંતુ એ વ્યક્તિ કામ અર્થે કે ધંધા અર્થે ભારતની બહાર રહે છે પાછલા વર્ષના પાછલા નાણાકીય વર્ષના અમુક દિવસ ભારતીય નાગરિકને મળતા બધા જ લાભ મળે છે ઇવન એ મત પણ આપી શકે છે મતને રાજકીય અધિકાર કહેવાય બરાબર એ મત પણ આપી શકે છે મત આપે છે ઇઝ મહત્વપૂર્ણ બાબત જી જીપીએસસી ક્લાસ વન ટુમાં પાછલા નાણાકીય વર્ષમાં એકસો બ્યાસી વન એટી ટુથી થી ઓછા દિવસો ભારતમાં રહ્યો હોય વર્ષના સામાન્ય વર્ષના ત્રણસો દિવસ એના અડધા કરી તો વન આવે એકસો બ્યાસી કે તેથી ઓછા દિવસ તે ભારતમાં રહ્યો હોય એકસો બ્યાસી દિવસથી ઓછા તો એ એનઆરઆઈ ગણાશે પાછલા વરસ માટે એનઆરઆઈ ગણાશે અને ટેક્સ લાયબિલિટી ગણવા માટેનો કન્સેપ્ટ છે બરાબર સમજજો એ વ્યક્તિને ટેક્સ ભારતમાં ભરવો પડે કે ન ભરવો પડે એના માટેનો કન્સેપ્ટ છે માટે આ થઈ એનઆરઆઈની વ્યાખ્યા ચલો બીજો કન્સેપ્ટ સમજીએ આપણે પીઆઈઓ પર્સન ઓફ ઇન્ડિયન ઓરિજિન

ભારતીય હોય અને ભારતીય પાસપોર્ટ ધરાવતા હોય મતલબ રંગે રૂપે ભારતીયની વાત નથી કરતા પરંતુ ઇન લીગલ ટર્મ્સ એ ભારતીય પાસપોર્ટ પણ ધરાવતા હોવા જોઈએ ક્યારે ભૂતકાળમાં કોણ તો કે ચાર જણા માતા પિતા દાદા દાદી બરાબર એ ભારતીય પાસપોર્ટ ધરાવતા હોવા જોઈએ તો પીઆઈઓને લાભ શું મળે તો કે પંદર વર્ષ સુધી વિઝા વગર આવજા ભારતમાં કરી શકે વિદેશથી તો પીઆઈઓ સગવડતા હતી પંદર વર્ષ સુધી ભારતમાં વિઝા વગર આવજા કરી શકે અને અચ્છા એ લોકોને ભારતમાં આવવા માટે વિઝા જરૂરી બરાબર તો તમને એમ લાગે કે ભાઈ વિઝા વગર પણ એક સમજી લેજો કે એક વખત એમને પંદર વર્ષ માટે તો વિઝા લેવો પડે પછી એ વિઝા વગર આવજા કરી શકે એમ કેવા માંગે છે કોઈ પણ વ્યક્તિ ભારતીય છે કે નહીં તે ઘણું રંગે ની વાત નથી કરતા લીગલ ટર્મ્સની વાત કરી નાગરિકતા ભારતની નાગરિકતા મેળવવી હોય તો સાત વર્ષ સેવન યર્સ ભારતમાં રહેઠાણ જરૂરી બરાબર એપ્લિકેશન કરે એ ભારતીય નાગરિકતાની મેળવવાની એ પહેલા સાત વર્ષ એ ભારતમાં રહેલા હોવા જોઈએ આ એક શરત છે યાદ રાખજો પીઆઈઓ માટે સાત વર્ષ માતા પિતા દાદા દાદી ભારતીય પાસપોર્ટ ધરાવતા હોવા જોઈએ અને પંદર વર્ષ સુધી વિઝા વગર આવજા એ કરી શકે ચલો પીઆઈઓ પછી નેક્સ્ટ ટર્મ આવશે ઓસીઆઈ ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા ઓસીઆઈ ઓશિયા સ્ટેન્ડ ફોર ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા બરાબર અચ્છા એના પરીક્ષણ જોઈએ આપણે ભારતીય નાગરિકતા અધિનિયમ ઓગણીસો પંચાવન ની કલમ સાત આ એક યાદ રાખજો ઓશિયા પંચાવન ઓગણીસો પંચાવન કલમ સાત લાગુ પડશે મુજબ ઓશિયા કાર્ડ ધારક જે એવા દેશનો નાગરિક જે બેવડી નાગરિકતાનો સ્વીકાર કરતો હોય બરાબર જેમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશ સામેલ નહીં થાય તો હવે તમને અહીંયા પ્રશ્ન થશે મેન બેવડી નાગરિકતાનો સ્વીકાર કરતો હોય અચ્છા મતલબ તે જે તે દેશમાં છે ફોર એક્ઝામ્પલ ઇંગ્લેન્ડમાં રહેતો હોય તો અને ઇંગ્લેન્ડમાં બેવડી નાગરિકતા એલાઉડ હોય તો એવા ભારતીય મૂળ ભારતીય નાગરિકને ઓસીઆઈ કાર્ડ આપી શકાય તમને એમ લાગે કે ભાઈ મેં જ સમજાવેલું છે કે ભારતમાં એકલ નાગરિકતા છે એક સાથે બે દેશની નાગરિકતા ન હોય પણ બરાબર સમજો નાગરિકતા સાબિત કરવા માટેનું અંતિમ પરીક્ષણ મત આપી શકે કે નહીં અચ્છા હવે આપણે અહીંયા જોઈએ ચોખ્ખું લખેલું છે કે આ લોકોને મતનો અધિકાર નથી એ લોકો મત આપી શકે નહીં બેવડો બેવડી નાગરિકતાનો અર્થ અહીંયા શું છે બરાબર સમજો ઓલમોસ્ટ બેવડી નાગરિકતા પરંતુ લીગલ ટર્મ્સ કાયદેસર રીતે બેવડી નાગરિકતા નહીં અચ્છા એ લોકોના અહીંયા મિલકત મિલકતના વ્યવહાર કરવાના અધિકાર મિલકત ભાડે આપવાના અધિકાર લીઝ પર આપવાના અધિકાર એ બધા અધિકાર મળશે પરંતુ ભારતીય નાગરિક તરીકે સંપૂર્ણ નાગરિકત્વની જોગવાઈ નથી લિસન મી બરાબર એટલે બેવડું નાગરિકત્વ ઓલમોસ્ટ અહીંયા એનો ઉલ્લેખ છે કે અહીંયા ઉદ્દેશ્ય એ છે બરાબર સમજો તારીખ નવમી જાન્યુઆરી બે હજાર પંદરના ના રોજ આ અસ્તિત્વમાં આવ્યું નવ એક બે હજાર પંદર બરાબર એમાં શું હતું કે અત્યાર સુધી બે હજાર પંદર પહેલાં એવી પરિસ્થિતિ હતી કે મૂળ ભારતીયો હોય છતાં ભારતમાં ઘણા બધા હકથી વંચિત રહેતા હતા એ લોકો માટે મેક્સિમમ ભારતમાં એ લોકોને અધિકાર આપ્યા ખાસ કરીને આર્થિક વ્યવહારના અધિકાર અને ઓલમોસ્ટ એને બેવડી નાગરિકતા સાથે સરખાવવામાં આવી છે ઇટ ઇઝ નોટ એ ડબલ સિટીઝનશીપ ડ્યુઅલ સિટીઝનશીપ અને આ ઓશીય કાર્ડ પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં રહેતા ભારતીયોને લાગુ પડશે નહીં અચ્છા આજીવન વિઝા મળે છે અને આ ધ્યાન રાખજો ફોરેન રિજિયોનલ રજિસ્ટ્રેશન ઓફિસર માં એ લોકોને જ્યારે જ્યારે ભારતમાં આવે ત્યારે એફઆર શોર્ટમાં શું બોલાય એફ માં એ લોકોને રજિસ્ટ્રેશન કરાવતું કરાવવું પડતું પહેલાં પીઆઈઓ કાર્ડ હોલ્ડરને પણ હવે એફઆરઆરઓમાંથી રજીસ્ટ્રેશનમાંથી મુક્તિ મળી ગઈ એ લોકોને મતલબ ભારતમાં આવી સીધા ઘરે જઈ શકે રજીસ્ટની રજિસ્ટ્રેશનની ઝંઝટમાંથી મુક્તિ મળી ગઈ તો મિત્રો આ હતું ઓસીઆઈ પરીક્ષા લક્ષી જ કરાવું છું તમને કે જે તમને પરીક્ષામાં ઓપ્શનમાં કે પ્રશ્નમાં પૂછાઈ શકે તે અચ્છા ચલો નેક્સ્ટ જોઈએ સિટીઝનશીપ અમેન્ડમેન્ટ એક્ટ અહીંયા મેં ચોખ્ખું લખેલું છે કે પરીક્ષા લક્ષી છે આખો કાયદો હું તમને સમજાવું તો એ લો નો લેક્ચર બની જાય બરાબર સિટીઝનશીપ અમેન્ડમેન્ટ એક્ટ નાગરિકતા સંશોધન અધિનિયમ ટુ અચ્છા આ સાતમી વખતનો સુધારો હતો સાતમી વખતનો આ તો શરૂઆત ક્યાંથી થઈ ઓગણીસો પંચાવનથી થઈ નાગરિકતા અધિનિયમની ક્યાંથી થઈ ઓગણીસો પંચાવનની અચ્છા આ તારીખ એક યાદ રાખજો સાલ તો ખાસ યાદ રાખજો બાર ડિસેમ્બર બે હાજર ઓગણીસ ના રોજ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજી મંજૂરી આપી અચ્છા સિટીઝનશીપમેન્ટ પંચાવન નાગરિકતા અધિનિયમનો આ સાતમી વખતનો સુધારો છે આ પણ પૂછી શકે કે ભાઈ બે હાજર ઓગણીસ માં જે સીએ લાગુ પડ્યો એ કેટલામાં વખતનો સુધારો હતો તો કે સાતમી વખતનો આ બધા ટફ ક્વેશ્ચન કહેવાય ઓગણીસો પંચાવનના અધિનિયમમાં કુલ સાત વખત સુધારા થયા છે ક્યારે ક્યારે એ પણ એક યાદ રાખજો ઓગણીસો પંચ્યાસી છ્યાસી બાણું બે હજાર ત્રણ બે હજાર પાંચ બે હજાર પંદર અને છેલ્લી વખત બે હજાર ઓગણીસમાં સુધારા થયા અને પછી સૌથી વધારે મહત્ત્વનું અત્યાર સુધીમાં ગુજરાત એક જ વાર પૂછાયેલો પ્રશ્ન છે ગુજરાતમાં પૂછેબલ ક્વેશ્ચનની કેટેગરી કહી શકાય

અફઘાનિસ્તાન બાંગ્લાદેશ અને પાકિસ્તાનના હિન્દુ શીખ બૌદ્ધ જૈન પારસી અને ઈસાઈ ધર્મના લોકો આ તારીખ યાદ રાખજો એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચૌદ ના રોજ કે તે પહેલાં ભારતમાં પ્રવેશ કર્યો હોય તો તેઓને અવેજ પ્રવાસી ગણવા માનવામાં આવશે નહીં આ ખાસ યાદ રાખજો કયા કયા ધર્મના લોકો અને કઈ તારીખ તારીખ તો ખાસ યાદ રાખજો ડિસેમ્બર માટે ધર્મ કયા કયા તો કે હિન્દુ શીખ બૌદ્ધ જૈન પારસી ઈસાઈ બરાબર કયો કયો દેશ તો કે અફઘાનિસ્તાન બાંગ્લાદેશ અને પાકિસ્તાન આ ત્રણે ત્રણ મુસ્લિમ કન્ટ્રી છે તો અહીંયા જે મેં ધર્મ લેખો તેમાં મુસ્લિમ નથી કારણ કે ત્યાં મુસ્લિમ બહુમતીમાં છે અને આ બધા ધર્મના લોકો એ લઘુમતીમાં છે માટે આ બધા પડોશી દેશમાં રહેલા લઘુમતી જે છે એ દેશના લઘુમતી એને ભારતમાં શરણ આપવા માટેનું આ મુખ્ય સંશોધન છે સીએ એ અને દેશીયકરણ દ્વારા નાગરિકતા માટે મેં પહેલાં દેશીયકરણ આપને શીખવાડેલું ત્યારે શું શીખવાડ્યું હતું મેં તમને કે પાછલા નાણાકીય વર્ષમાં પૂરેપૂરું આખું વર્ષ ભારતમાં રહેલો હોવો જોઈએ અને તે પહેલાંના ચૌદ વર્ષમાં એ અગિયાર વર્ષ ભારતમાં રહેલો હોવો જોઈએ આવું મેં શીખવાડેલું પણ હવે અગિયાર વર્ષની બદલે આ જે સંશોધન થયું બે હજાર ઓગણીસનું અગિયાર વર્ષને બદલે હવે પાંચ વર્ષનું રહેઠાણ જ આવશ્યક છે પાંચ વર્ષનું ભારતમાં રહેઠાણ આવશ્યક છે અહીંથી તમે પાંચ વર્ષ ગણો એટલે પંદર સોળ સત્તર અઢાર ને ઓગણીસ

બરાબર સમજજો ઘણા બધા લોકો નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝનને વસ્તી ગણતરી જ સમજે છે પણ ના વસ્તી ગણતરી છેલ્લે બે હજાર અગિયારમાં થઈ પછી બે હજાર એકવીસમાં થવાની હતી કોરોના કારણે કોરોનાને કારણે થઈ ન શકી હવે સંભવિત વસ્તી ગણતરી થોડાક વર્ષોમાં થશે અચ્છા જે વસ્તી ગણતરી થાય એના આધારે ભારતમાં કેટલા લોકો ગેરકાયદેસર રીતે રહે છે મતલબ કાયદેસર અને ગેરકાયદેસર રહેવાસીઓને અલગ કરવા માટે એક અલગ રજિસ્ટર બનાવવામાં આવે અને એને એનઆરસી કહેવામાં આવે અચ્છા આપણા દેશ જો એ દેશ છે અથવા કોઈ રાજ્ય પણ છે બધા જ કાયદેસર રહેતા નાગરિકનો રેકોર્ડ એટલે એનઆરસી તો કાયદેસર જે રહે છે એની ગણતરી કરવાની બદલે અહીંયા ગેરકાયદેસરને અલગ પાડવામાં આવે તો કાયદેસર ઓટોમેટિક અલગ થઈ જાય અચ્છા ભારતની પ્રથમ વસ્તી ગણતરી ઓગણીસો એકાવનમાં થઈ હતી અને પછી તરત જ એનઆરસીના આંકડાઓ પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા ત્યારબાદ આ પ્રશ્ન ખાસ ધ્યાન રાખજો આઈએમપી છે આ ધીસ ઇઝ યોર ક્વેશ્ચન ત્યારબાદ સૌપ્રથમ જુલાઈ બે હજાર અઢારમાં આસામ રાજ્યમાં એનઆરસીની નોંધણી થઈ જેમાં ચાલીસ લાખ લોકોના નામ હતા જ નહીં અચ્છા એનઆરસીમાં રેકોર્ડ ધરાવવા માટે તમારી પાસે વંશાવલી ગત તમારી પાસે હોવો જોઈએ રેકોર્ડ કે મારા પરદાદા પછી દાદા મારા પિતાજી પછી હું પછી મારો વંશ એ રીતે એક આખી આખી વંશાવલી હોવી જોઈએ એ ન હોય તો એનઆરસીમાં રેકોર્ડ થાય નહીં તો આને એનઆરસી કહેવાય અચ્છા તો સૌ પ્રથમ ક્યાં ગણતરી થઈ બે હજાર અઢારમાં આસામની અંદર એટલે આ ખાસ ધ્યાન રાખજો તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો વિડીયોનું અહીંયા સમાપન કરું છું અને હવે ખાસ નોંધ રાખજો હવે પછીનો જે ભાગ છે બરાબર એ ભાગ આવશે ત્રણ બરાબર ભાગ ત્રણ મૂળભૂત અધિકારો અને મેં સ્પષ્ટપણે લખ્યું છે ડુ નોટ મીસ ચૂકતા નહીં એટલું મહત્ત્વનું છે પરીક્ષા લક્ષી છે માટે મહેરબાની કરી વિદ્યાર્થી મિત્રો ભાગ ત્રણ પૂરેપૂરો જોજો અત્યાર સુધીના તમામ વિડીયો પણ પૂરેપૂરા જોજો લાઇક શેર અને સબસ્ક્રાઈબ પણ કરજો ઓકે ધન્યવાદ જય હિન્દ